मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे आठमा धोरणना गणितनु नवमु प्रकरण बेसिक पदावलियों अने नित्य सम गणी रह्या छे। आ श्रेणीमां अत्यार सुधी आपणे स्वाध्याय 9.3 सुधीनी गणतरी पूरी करेली छे। आजे आपणे प्रथम नवु शीखीशुं, त्यारबाद स्वाध्याय 9.4 ना दाखलाओनी गणतरी करीशुं। तो नवु शीखवा तेमज स्वाध्याय 9.4 गणवा तैयार छो ने तमे? तो चलो शुरू करिए। आपणे जोई रह्या हता के बेजिक पदावलियो छे एना गुणाकार कई रीते कराय। गया वीडियो में आपणे एक पदीनो एक पदी साथे गुणाकार छे एना विशे शीख्या। आजे पण आपणे गुणाकार ज शीखवानो छे, परंतु केनो गुणाकार? बहुपदीनो बहुपदी साथेनो गुणाकार छे शीखवानो छे। एमां पण अहीं आपणे बे भाग करीए छे। प्रथम जोईए आपणे द्विपदीनो द्विपदी साथे गुणाकार, ते पण आपणे उदाहरण द्वारा समझिए। प्रथम उदाहरण जोईए कि जो शुं करवानुं छे आपणे, तो के 3a + 4b। अहीं आपणे जे प्रथम जे पदावली आपी छे ए पदावली केवी छे? तो के अहीं बे पद छे, एटले के छे केवी? तो के द्विपदी छे। बीजी जे पदावली छे एमां पण बे पद छे, ए पण शुं छे? तो के द्विपदी छे। हवे गुणाकार छे ए कई रीते करीशुं? तो प्रथम छे ए आछेरी आपणे हाईलाइट आपी दे। अहीं जे प्रथम पद छे आ प्रथम पद ने आखे आखी द्विपदी छे तेनी साथे गुणाकार करीशुं, एटले शुं थशे के प्रथम पदनो आ द्विपदीना जेटला पण पद, द्वी नहीं तो अहीं त्रण पदी होय तो पण ए ज करवानुं छे आपणे, जेटला पण पद होय तेनी साथे, एटले के छेल्ले तो आपणे शुं करशुं? एक पदीनो एक पदी साथे गुणाकार करीशुं। એ જ રીતે અહીં જે બીજું પદ છે એનો પણ આખું જે અહીં કૌંસ છે દ્વિપદીનો તેની સાથે આપણે ગુણાકાર કરવાનો છે। કઈ રીતે કરીએ એ આપણે એક 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 સ્ટેપ છે એ જોતા જઈએ અને સમજતા જઈએ। ક્યાંક એવું થશે કે એકથી વધારે સ્ટેપ છે એ પણ આપણે સાથે કરી શકીશું। શું કર્યું? જો અહીં જો આપણે પદ ક્યુ લેવાનું છે એ બરાબર ધ્યાન રાખજો। આપણે જે અહીં જે પ્રથમ જે પણ પદાવલી આપી હોય અને જેટલા પણ પદ હોય એનું પ્રથમ પદ, જો અહીં પ્રથમ પદ 3a લીધેલું છે, અહીં એનો કોની સાથે ગુણાકાર કર્યો છે? તો કે જે બીજી જે પદાવલી છે આખે આખી પદાવલી। ત્યારબાદ શું કર્યું છે? તો કે બીજું પદ છે। હવે જો અહીં બીજું પદ લેવામાં એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની, તમે જે પણ પદ લો પ્રથમ પદાવલીનું જે પણ પદ લો એની જે નિશાની છે ને એ નિશાની અહીં લખવાની છે આપણે। અહીં વત્તા છે તો વત્તા, ઓછા હોત તો આપણે શું લખેત? ઓછા। એની સાથે પણ આપેલું જે બીજું પદ છે એની સાથે અહીં આપણે ગુણાકાર કરીએ છીએ। હવે અહીં તો કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર થઈ જશે, 3a અને 2a એટલે કે 3 2 6, એ બે વાર આવે છે એટલે એનો વર્ગ, વત્તા 3 3 9 એ બી, વત્તા 4 2 8 એ બી, વત્તા 4 3 12 બી વર્ગ, એવો ગુણાકાર થશે। એટલે કે 6a² વત્તા 9ab વત્તા 8ab વત્તા 12b નો વર્ગ થશે। આ ગુણાકાર થઈ ગયો, ત્યારબાદ હવે જો અહીં અહીં સજાતીય પદો હોય, જો ક્યાંય દેખાય છે સજાતીય પદો? તો કે હા, આ 9ab અને 8ab આ બંને સજાતીય પદ છે। તો સજાતીય પદ છે એની નિશાની જોવાની છે। અહીં 9ab અને 8ab એની નિશાનીઓ કેવી છે? તો કે 9ab વત્તા છે, 8ab પણ વત્તા છે। જો સરખી નિશાની હોય તો હંમેશા સરવાળો થશે, એટલે કે 8 વત્તા 9, 8 2 16 ને 1 17, એટલે કે આજે 9ab વત્તા 8ab છે એની જગ્યાએ શું લખી દઈએ આપણે? 6a² વત્તા 17ab વત્તા 12b નો વર્ગ,
ફરીથી એકમાં ટૂંકમાં સમજીએ શું કરેલું છે. અહીં જેટલા પણ પદ હોય, અહીં બેની જગ્યાએ ધારો કે 200 પદ પણ હોય નહીં તો પણ આ રીતે જ રહેશે. અહીં જે પ્રથમ પદ છે એ પ્રથમ પદને એ બાકી જે પણ અહીં છે એની સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ બીજું પદ છે એ નિશાની સહિત લઈ અને એનો પણ આની સાથે છે ગુણાકાર કરવાનો છે. એટલે કે અલ્ટિમેટલી છેલ્લે શું થયું તો કે અહીં એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો અને ત્યારબાદ અહીં જે કરેલું છે એ શું થયું, એ સાદુરૂપ થયું છે. એટલે કે જો સજાતીય પદો હોય તો તેનો સરવાળો કે બાદ બાકી છે એ આપણે કરવાની છે. સમજાયું મિત્રો? આ થયો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે જોઈએ આપણે ત્રિપદીનો દ્વિપદી, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. ઉલટું પણ કરી શકાય છે, એ પણ કરીશું આપણે. આપણે જે દાખલા ગણીશું દાખલામાં એ ઉલટું પણ કરવાના જ છે આપણે. ઉદાહરણ શું છે તો કે એ વત્તા 7 ગુણ્યા એ વર્ગ વત્તા 3 એ વત્તા 5. આપણે પદાવલી એક પદી છે, દ્વિપદી છે કે ત્રિપદી એ આપણને ખ્યાલ છે. અહીં પ્રથમ છે એમાં બે જ પદ છે એટલે દ્વિપદી છે. બીજી જે પદાવલી આપી છે એમાં 3 પદ છે એટલે કે ત્રિપદી છે. અહીં પણ શું કરીશું તો કે જે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારમાં જે વસ્તુ કરી હતી એ જ અહીં આપણે કરીશું. એક સ્ટેપ પહેલા જોઈ લઈએ કે એમાં શું કરેલું છે, પછી આપણે સમજીએ તેને. શું કરેલું છે જોવો, અહીં આ જે પ્રથમ પદ એ છે એનો આખી ત્રિપદી સાથે ગુણાકાર કરેલો છે જોવો. ત્યારબાદ નિશાની સહિતનું બીજું પદ છે. જો ફરીથી યાદ અપાવું, અહીં નિશાની સહિતનું પદ લેવાનું છે, એનો આખા આજે આખી જે ત્રિપદી છે તેની સાથે ગુણાકાર. આ ગુણાકાર પણ આપણે છે એ અહીં જ કરીએ તો કે એ ગુણ્યા એ વર્ગ, એટલે કે એની એક પણ ઘાત નથી તો કેટલી ઘાત હશે, એક, એટલે કે એની 3 ઘાત વત્તા 3 એનો વર્ગ થશે વત્તા 5 એ, અહીં 7 એ વર્ગ 21 એ વત્તા 35. આવા રીતના આપણને કેટલા પદ મળશે, 6 પદ મળશે. જો જોતા જઈએ, એનો ઘન વત્તા 3 એ વર્ગ વત્તા 5 એ વત્તા 7 એ વર્ગ વત્તા 21 એ વત્તા 35. હવે અહીં સજાતીય પદો છે કે નહીં જોઈએ. જો આ 3 એ વર્ગ છે તો અહીં 7 એ વર્ગ છે, અહીં 5 એ છે તો અહીં 21 એ છે. તો સજાતીય પદો છે એને બાજુ બાજુમાં ગોઠવવાના. જો શરૂઆતના દાખલા કરો ત્યારે આ રીતે ગોઠવીને લખવાનું છે, પછી જે દાખલા કરો એમાં ગોઠવવાની જરૂરિયાત નથી, પરંતુ સીધે સીધો જવાબ આપણે લખવાનો છે. તો કે જો અહીં મેં ગોઠવીને બતાવેલા છે, 3 એ વર્ગ વત્તા 7 એ વર્ગ 5 એ વત્તા 21 એ. નિશાની જોવાની, બંને સજાતીય પદની નિશાની સરખી છે. નિશાની સરખી હોય તો સરવાળો, એટલે 7 ને 3 10 એ વર્ગ, 21 ને 5 26 એ, એટલે કે આપણું છેવટનો ગુણાકાર શું મળશે, એનો ઘન વત્તા 10 એ વર્ગ વત્તા 26 એ વત્તા 35. જો ખરેખર 6 પદ આપણને મળવા જોઈએ, અહીં જે આ 6 પદ મળ્યા ને આ રીતે 6 પદ, પરંતુ અહીં સજાતીય પદો આવેલા છે એટલે એ પદો છે એનું સરવાળો અથવા બાદ બાકી જે પણ હોય, અહીં બધા નિશાની સરવાળે છે એટલે સરવાળો જ થયો. એટલે કે છેલ્લે આપણે કેટલા પદ મળ્યા, આપણને 4 પદ. એટલે કે એવું જરૂરી નથી કે ભાઈ એક દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ ત્યારે આપણને 6 જ પદ મળે, 6 અથવા 6 કરતા ઓછા પદ મળશે. ક્યારેક તો એવું મળશે કે બે જ પદ મળે, એવા પણ દાખલા આપણે કરીશું. આ બંને વસ્તુ અહીં પણ શું કરવાનું છે ફરી એક વખત સમજી લઈએ. પ્રથમ જે પદાવલી છે એનું પ્રથમ પદ છે એની સાથે બીજી આખી પદાવલીનો ગુણાકાર. એટલે ખરેખર તો શું થયું, એક પદીનો એક પદી સાથે ગુણાકાર. જો એક પદીનો એક પદી સાથે જ ગુણાકાર કરેલો છે આપણે. એ જ રીતે બીજું પદ છે એનો પણ શું કરવાનો, આખી બીજી જે પદાવલી છે એની સાથે ગુણાકાર. એટલે અહીં પણ શું થયું, આ એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો. આ વસ્તુ તમને સમજાય હશે. હવે આપણે આગળ વધીએ દાખલાઓ તરફ.
સદી 9.4 માં આપણે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર કરવાનો છે. જો એ દાખલો પહેલો, આપણને બે દ્વિપદીઓ આપેલી છે, તેનો આપણે ગુણાકાર કરવાનો છે. 2x+5 અને 4x-3 નો ગુણાકાર કરવો છે. પ્રથમ પદમાં શું કરીશું આપણે? તો કે બંને દ્વિપદી છે એની વચ્ચે આપણે ગુણાકારની નિશાની મૂકી દઈએ. ત્યારબાદ બીજા પદમાં શું કરીએ? તો કે પ્રથમ જે દ્વિપદી છે એના પ્રથમ પદ સાથે બીજી દ્વિપદીને ગુણીશું આપણે. એટલે 2x+4x-3 + 5x-4x-3 ગુણાકાર કરીશું તો શું મળશે? 4 × 2 = 8. અહીં એક્સ ની ઘાત નથી, નથી એટલે શૂન્ય ન હોય, આ વસ્તુ હંમેશા યાદ રાખજો. ઘાત કોઈ પણ ચલની ન હોય તો એક તો હશે જ, એટલે કે 4 × 2 = 8x² + 3 × 2 = 6x + 5 × 4 = 20x + 5 × 3 = 15. એટલે આપણને શું મળશે? 8x² + 6x + 20x + 15. હવે જો અહીં જે મળ્યા છે આપણને બે પદ, આ બંને સજાતીય પદો છે. સજાતીય પદો તો કે સરવાળો અથવા બાદબાકી થઈ શકશે. નિશાની બંનેની બંનેની વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય, અને આંકડાકીય રીતે જે પદ મોટું હોય તેની નિશાની આવશે. એટલે કે 20 માંથી 6 જશે તો 14 કેવા મળશે આપણને? +14 મળશે. 8x² + 14x - 15. આ થયો પહેલો દાખલો. હવે જોઈએ બીજું. y-8 નો 3y-4 વડે ગુણાકાર કરવાનો છે આપણે. પ્રથમ તો આપણે જે આજે પદાવલીઓ છે એની વચ્ચે ગુણાકારની નિશાની કરીને લખી નાખીએ. પછીના પદમાં પ્રથમ પદાવલીનું પ્રથમ પદ ગુણ્યા બીજી પદાવલી, નિશાની સાથેનું બીજું પદ, એટલે કે અહીં -8 છે એની સાથે બીજું પદ. જો અહીં આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે આ નિશાની સહિતનું પદ છે એ આપણે લેવાનું છે. જો અહીં પણ આપણે નિશાની સહિતનું પદ જ લીધેલું છે. હવે અહીં ગુણાકાર કરીશું તો કે અહીં પણ વાયની એક પણ ઘાત દેખાતી નથી આપણને, એટલે કે એક ઘાત તો છે જ, એટલે કે 3y² - 4y - 24y + 32 મળશે આપણને. કઈ રીતે મળ્યા એ આપણે ફરીથી પાછા સમજીએ આપણે. તો કે જો અહીં શું કર્યું છે આપણે? y × 3y એટલે કે 3y² + y × -4 એટલે -4y. -8 છે અહીં, +3 છે, એટલે કે 8 × 3 = 24. -+ એટલે કે -24y. -8 + 4 = 32. અહીં જે આ બે પદ મળ્યા છે એ કેવા પદ છે? તો કે સજાતીય પદ છે, એટલે કે સરવાળો કે બાદબાકી કરવો પડશે. બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો થશે, એટલે કે 24 × 4 = 28, એટલે કે 3y² - 28y + 32 આપણને જવાબ તરીકે મળશે. આ થયા પ્રશ્ન એકના પહેલો અને બીજો દાખલો. આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. જો અહીં આપણે દશાંશ અપૂર્ણાંક વાળા દાખલા આપેલા છે, ગમે તેવા ભલે આપે, પરંતુ આપણે છે એને ઉકેલી શકીશું. શું કરવાનું? પ્રથમ તો બંને પદાવલી વચ્ચે ગુણાકારની નિશાની રાખી અને લખી નાખીએ આપણે. ત્યારબાદ બીજા સ્ટેપમાં પ્રથમ પદાવલીનું પ્રથમ પદ ગુણ્યા આખી બીજી પદાવલી, પછી નિશાની સહિતનું પ્રથમ પદાવલીનું બીજું પદ ગુણ્યા બીજી પદાવલી. જો અહીં નિશાની છે, ખાસ છે, ધ્યાન રાખજો, અહીં નિશાની છે એમાં ભૂલ કરશો તો તમારો જવાબ તો આવશે જ, પરંતુ ખોટો આવશે. હવે અહીં તો કે આપણે એક પદીને એક પદી સાથે ગુણીએ, એટલે કે 2.5 × 2.5 + 2.5 = 0.5. હવે અહીં પોઈન્ટ છે તો કઈ રીતે ગુણાકાર ને સરવાળો ને કરીશું આપણે એ પણ થઈ જશે. જો અહીં આ 2.5 ને 2.5 વડે ગુણ્યા છે, 2.5 ને 0.5 વડે ગુણ્યા છે. અહીં ઓછા વત્તે નિશાની કેવી આવી ઓછા. હવે અહીં 25 × 25 છે, આપણે પોઈન્ટ કાઢી નાખીએ. 25 × 25 એટલે કે 25² = 625. અહીં પોઈન્ટ પછી એક આંકડો, અહીં પોઈન્ટ પછી એક આંકડો, એટલે કે 6.25 એલની
एक घात अहीं अने एक घात अहीं एटले के 6.25 एल नो वर्ग थशे। एज रीते गुणाकार करता करता जाए 25 5 125 એટલે કે 6.25 એલ વર્ગ વત્તા 1.25 એલ એમ ઓછા 1.25 એમ એલ, અહીં એલ આવશે, ઓછા 0.25 એમ વર્ગ। આ બંને છે કેવા પદ છે? તો કે સજાતીય પદો છે, એટલે કે બંને પદ છે એકબીજાને ઉડાડી દેશે। એટલે કે જો મેં તમને કીધેલું કે શરૂઆતમાં જો આ બે પદ છે એ એકબીજાને ઉડાડી દેશે, એટલે કે શું મળ્યું આપણને? 6.25 એલ વર્ગ ઓછા 0.5 એમ વર્ગ, આ આપણો જવાબ થઈ ગયો। આ થયો પ્રશ્ન એકનો ત્રીજો દાખલો। હવે જોઈએ ચોથો દાખલો। એ વત્તા 3b અને એક્સ વત્તા 5નો ગુણાકાર કરવાનો છે। પ્રથમમાં બંને પદાવલી વચ્ચે ગુણાકારની નિશાની મૂકી અને લખી દઈએ। ત્યારબાદ પ્રથમ જે પદાવલી છે એનું પ્રથમ પદ ગુણ્યા બીજી આખી પદાવલી, નિશાની સાથેનું પ્રથમ પદાવલીનું બીજું પદ અને બીજી આખી પદાવલી, ગુણાકાર શું મળે? એક્સ વત્તા 5a વત્તા 3b એક્સ વત્તા 15b। હવે અહીં આપણને એક પણ સજાતીય પદ જોવા મળતું નથી, એટલે કે આપણો જવાબ થઈ ગયો। જોઈએ પાંચમો દાખલો। 2pq વત્તા 3q નો વર્ગ, એનો 3pq ઓછા 2q વર્ગ સાથે ગુણાકાર કરવાનો છે। જો અહીં ફટાફટ છે ગુણાકાર છે જોતા જઈએ આપણે। પ્રથમ પદનો બીજી પદાવલી નિશાની સાથે, બીજા પદનો બીજી પદાવલી સાથે ગુણાકાર। નિશાની ખાસ ધ્યાનમાં રાખવાની છે, એટલે કે જો આ પછીનું સ્ટેપ છે કઈ રીતે આવ્યું જરા આપણે સમજીએ। શું મળ્યું છે આપણને? જો અહીં પી ની એક ઘાત, અહીં પણ પી ની એક ઘાત, અહીં ક્યુ ની એક ઘાત, અહીં પણ પી ની એક ઘાત, એટલે કે પી વર્ગ ક્યુ વર્ગ મળશે। 3 2 6 મળ્યા, 2 2 4, ક્યુ અહીં એક છે પી નથી, 1 વત્તા 2 3 ઘાત, અહીં 3 3 9, અહીં પી નથી પરંતુ ક્યુ નો વર્ગ છે અને ક્યુ એક અહીં છે, એટલે ક્યુ ની 3 ઘાત, 3 2 6, ક્યુ ની 4 ઘાત। હવે જો અહીં એક પણ પદાવલી છે એ આપણને સજાતીય મળે છે? તો કે નથી મળતી। તમને કદાચ એવું થશે કે જો અહીં આ બંનેમાં પી અને ક્યુ વાળા પદમાં આપણને પી અને ક્યુ બંનેમાં છે, પરંતુ સજાતીય પદની વ્યાખ્યા શું છે? તો કે જે ચલ સમાન હોવા જોઈએ, તેમજ ચલની ઘાત છે તે પણ સમાન હોવી જોઈએ। અહીં આ બંને પદ છે જે અહીં હાઈલાઈટ કરીને બતાવેલા છે એમાં ચલ સમાન છે પરંતુ ચલની ઘાત સમાન નથી, એટલે કે સજાતીય પદો નથી। આ થયો પાંચમો। હવે જોઈએ છઠ્ઠો દાખલો। આ વસ્તુ અહીં જે કરેલી છે આ 5p ઘન, હા જો મેં ભૂલ કરેલી છે તમે પકડી, જો આ બંને છે એ સજાતીય પદો જ છે। અહીં p ની એક ઘાત, ક્યુ ની 3 ઘાત, અહીં p ની એક ઘાત, ક્યુ ની 3 ઘાત, એટલે કે સજાતીય પદો છે, એટલે બાદબાકી 9માંથી 4 જશે તો 5pq ઘન મળશે આપણને। છઠ્ઠો દાખલો જોઈએ આપણે, છઠ્ઠો। અહીં અપૂર્ણાંકો આપેલા છે આપણને, તો અપૂર્ણાંક સાથેની ગણતરી તો કે એ પણ કરી શકાશે, એમાં પણ કશું અઘરું છે નહીં। પ્રથમ પહેલી પદાવલી ગુણ્યા શું કરીશું? બીજી પદાવલી। થોડીક ગણતરી છે એ થોડીક ધીમે કરવી પડશે, શા માટે? તો કે આપણે અપૂર્ણાંકો આપેલા છે। હવે પ્રથમ પદનો બીજી આખી પદાવલી સાથે ગુણાકાર, એ જ રીતે બીજા પદનો બીજી આખી પદાવલી સાથે ગુણાકાર, આપણને જવાબ મળશે એમાં ક્યાંક ને ક્યાંક અપૂર્ણાંકો છે હશે રહેશે। શું મળશે આપણને? 3/4 a² ગુણ્યા 4a² ઓછા 3/4 a² ઓછા 8/3 b² વત્તા
त्रण बी वर्ग गुणिया चार ए वर्ग ओछा त्रण बी वर्ग गुणिया ओछा आठ तृतीयांश बी वर्ग आपने मैं अँ जो आ चार अने आ चार है उड़ी जैसे आ पद अ तो कि आ त्रण अने त्रण है उड़ी जैसे चार बे आठ અહીં આ ત્રણ અને ત્રણ છે એ ઉડી જશે તો વધશે શું હવે આપણી પાસે એ આપણે લખી લઈએ એટલે કે શું વધે આપણે ત્રણ એ વર્ગ ઓછા બે એ વર્ગ બી વર્ગ વત્તા બાર એ વર્ગ બી વર્ગ વત્તા આઠ બીની ચાર ઘાત આટલું આપણી પાસે વધશે જો અહીં એની ચાર ઘાત પ્રથમ બે પદમાંથી શું મળ્યું આપણને ત્રણ એની ચાર ઘાત આજે પદ છે તો કે અહીં બે બે તો અહીં વધ્યા એ વર્ગ બી વર્ગ અહીં લીધા આપણે ચાર ત્રણ બાર એ વર્ગ બી વર્ગ અને અહીં ઓછા ઓછે ઓછે શું થઈ ગયું જો વત્તા આઠ બીની ચાર ઘાત આ બંને પદ છે એ ફરીથી પાછા કેવા છે સજાતીય છે એટલે બાર માંથી બે જશે તો દસ એ વર્ગ બી વર્ગ વધશે એટલે કે ત્રણ એની ચાર ઘાત વત્તા દસ એ વર્ગ બી વર્ગ વત્તા આઠ બી ની ચાર ઘાત છે આપણને જવાબ મળશે આ થયા પ્રશ્ન એકના ચાર પાંચ અને છ દાખલાઓ આગળ વધીએ આપણે પ્રશ્ન બે તરફ અહીં પણ આપણે ગુણાકાર કરવાનો છે આપણને ગુણાકાર આપેલો છે જો આ રીતે બે બંને કૌંસ બાજુ બાજુમાં હોય ને ત્યારે હંમેશા શું હોય ગુણાકાર હોય એટલે કે સીધું આપણે બીજું સ્ટેપ કરીશું પાંચ ના કૌંસમાં ત્રણ વત્તા એક્સ ઓછા બે એક્સ ના કૌંસમાં ત્રણ વત્તા એક્સ એટલે કે પાંચ ત્રણ પંદર વત્તા પાંચ એક્સ ઓછા છ એક્સ વત્તા બે એક્સ વર્ગ અહીં આ જે બંને પદો છે એ કેવા છે તો કે સજાતીય પદ છે એટલે કે બાદ બાકી ઓછા એક્સ મળશે પંદર ઓછા એક્સ વત્તા બે એક્સ નો વર્ગ બીજો દાખલો હવે તો ફાવટ આવી ગઈ છે એટલે ફટાફટ કરીશું આપણે કરીશું ને ચાલો શું જવાબ મળશે તો કે સાત એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા સાત સુધી સુધી ઓગણપચાસ એક્સ વાય ઓછા સાત વાય વર્ગ ઓગણપચાસ માંથી એક એક્સ વાય જશે તો શું મળશે આપણને અડતાલીસ એક્સ વાય મળશે આપણને દાખલો થઈ ગયો પૂરો પછીનો ત્રીજો જોઈએ એ વર્ગ વત્તા બી એ વત્તા બી વર્ગ ચલો ફટાફટ ગણતરી કરીએ એ નો ઘન વત્તા એ વર્ગ બી વર્ગ વત્તા એ બી વત્તા બી નો ઘન અહીં એક પણ સજાતીય પદો નથી એટલે સીધો ચોથો દાખલો લઈએ આપણે પી વર્ગ ઓછા ક્યુ વર્ગ બીજા કૌંસમાં બે પી વત્તા ક્યુ ફટાફટ ગુણાકાર તો કે બે પી નો ઘન ઓછા પી વર્ગ વત્તા પી વર્ગ ક્યુ ઓછા બે પી ક્યુ વર્ગ વત્તે ઓછે ઓછા ક્યુ નો ઘન અહીં પણ એક પણ સજાતીય પદો છે નહીં એટલે કે હવે આગળ સાદુરૂપ છે મળી શકશે નહીં એટલે કે આ થયા દાખલા બીજાના ચાર દાખલાઓ આગળ વધીએ પ્રશ્ન ત્રણ તરફ પ્રશ્ન ત્રણમાં આપણને જે દાખલા આપેલા છે એમાં આપણે ગુણાકાર તો કરવાનો છે પણ સાથે સાથે સરવાળા અને બાદબાકી પણ કરવાના છે એ પણ થઈ શકશે એ પણ અઘરું તો નથી જ ચાલો પેલા પેલા જે ગુણાકાર છે એ ક્રિયા પૂરી કરીએ એક્સ વર્ગ નો એક્સ વત્તા પાંચ ઓછા પાંચ ના કૌંસમાં એક્સ વત્તા પાંચ શું કર્યું છે અહીં આપણે તો કે આ બંનેના ગુણાકારનું પેલું સ્ટેપ છે અહીં લીધેલું છે આપણે અહીં આ જે વત્તા પચીસ છે એ એમને આપણે રાખેલા છે એને આપણે બોલાવ્યા નથી હવે અહીં ગુણાકાર છે એ ગુણાકાર તો હવે ફટાફટ કરી શકશું ને આપણે એક્સ ઘન વત્તા પાંચ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ ઓછે વત્તે ઓછા પચીસ ને વત્તા પચીસ જો વત્તા પચીસ અને ઓછા પચીસ બંને ઉડી જશે એટલે કે આપણને શું મળશે જવાબમાં એક્સ ની ત્રણ ઘાત વત્તા પાંચ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ આપણો જવાબ થઈ ગયો બીજો જોઈએ આપણે એ વર્ગ વત્તા પાંચ બી ઘન વત્તા ત્રણ વત્તા પાંચ પેલા એ વર્ગનો બી ઘન વત્તા ત્રણ સાથે વત્તા પાંચનો બી ઘન વત્તા ત્રણ સાથે ગુણાકાર અને જે પછીનું જે સરવાળા અથવા બાદબાકી વાળું પદ છે એને આપણે એમને એમ રાખીશું
गुणाकार ए वर्ग बी घन वत्ता त्रण ए वर्ग वत्ता पांच बी घन वत्ता पंदर वत्ता पांच। हवे पंदर वत्ता पांच अहीं आ बने सजातीय पदों एटले सरवाळो थशे, बाकी क्यांय पण सजातीय पदों देखाता नथी। एटले के शुं मळे आपणने, ए वर्ग बी घन वत्ता त्रण ए वर्ग वत्ता पांच बी घन वत्ता वीस, आपणो जवाब थयो। हवे जोईए त्रीजो दाखलो, टी वत्ता एस वर्ग, बीजा कोषमां टी वर्ग ओछा एस छे। अहीं सादरूप में अपनी पास बे ज पदों आपेला है, एटले के अपने जे अगाउ जे दाखला गणिया है एज रीते दाखलो बराबर ध्यान थी जोता जाओ, एटले के तमे आसानी थी समझी पण सकशो। टी घन ओछा एस टी वत्ता एस वर्ग टी वर्ग ओछा एस नो घन, अहीं पण एक पण सजातीय पदों छे नहीं, एटले दाखलो लईए चौथो। अहीं जो एक साथे बे के त्रण क्रियाओ छे, जो शू आपेलू छे, अहीं जो अहीं आपणे द्विपदी नो द्विपदी साथे गुणाकार करवानो छे, अहीं पण करवानो छे, अने अहीं जे आ કૌંસ છે એને ખોલવાનો છે। આપણે વારાફરતી એ વસ્તુ કરતા જઈ, એ કૌંસમાં સી ઓછા ડી વત્તા બી કૌંસમાં સી ઓછા ડી વત્તા એ કૌંસમાં સી વત્તા ડી ઓછા બી કૌંસમાં સી વત્તા ડી વત્તા બે એ સી વત્તા બે બી ડી। શું કરેલું છે? તો કે અહીં જે પ્રથમ બે પદ છે એનો ગુણાકાર, એટલે કે આપણે ગુણાકાર જ કરેલો છે। હવે ગુણાકાર છે એનો જવાબ છે, નીચે લખીશું, એ સી ઓછા એ ડી વત્તા બી સી ઓછા બી ડી વત્તા એ સી વત્તા એ ડી ઓછા બી સી ઓછા બી ડી વત્તા બે એ સી વત્તા બે બી ડી। હવે જો અહીં એ ડી વત્તા એ ડી છે, અહીં અહીં ઓછા એ ડી પણ છે, આ બી સી વત્તા છે અને ઓછા પણ છે, બી ડી છે એ વત્તા છે અને ઓછા પણ છે, જો ઓછા બે બી ડી, એટલે કે હવે વધ્યું શું, એક એસી બે એસી અને બે ચાર એસી, એટલે જવાબ શું આવશે, ચાર એસી આવશે। જો અહીં પદ ગોઠવેલા પણ બતાવું છું તમને, એસી વત્તા એસી વત્તા બે એસી ઓછા એ ડી વત્તા એ ડી વત્તા બી સી ઓછા બી સી ઓછા બી ડી ઓછા બી ડી ને વત્તા બે બી ડી, એટલે ઉડી જશે, શું મળશે આપણને, ચાર એસી છે આપણને જવાબ તરીકે મળશે। આ થયા પ્રશ્ન ત્રણ ના પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો। પાંચમો દાખલો જોઈએ, અહીં પણ આપણે એક સાથે બે ક્રિયા કરવાની છે, કરી શકીશું, એક્સ કૌંસમાં બે એક્સ વત્તા વાય વત્તા વાય ના કૌંસમાં બે એક્સ વત્તા વાય વત્તા એક્સ કૌંસમાં એક્સ ઓછા વાય વત્તા બે વાય ના કૌંસમાં એક્સ ઓછા વાય, ગુણાકાર શું મળે, બે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા બે એક્સ વાય વત્તા વાય વર્ગ વત્તા એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા બે એક્સ વાય ઓછા બે વાય વર્ગ। જેટલી પણ ઉડી શકે એવી સંભાવના વાળા પદ હોય એને ઉડાડી દઈએ આપણે, એક્સ વાય અને એક્સ વાય ઉડી જશે, અહીં બે એક્સ વર્ગ અને એક્સ વર્ગ છે, અહીં વાય વર્ગ અને ઓછા બે વાય વર્ગ છે, એટલે મતલબ એક વાય વર્ગ ઉડી જશે। આપણે પદને છે ગોઠવીને પણ લખીએ જેને કારણે આપણે ખ્યાલ આવે, બે એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા બે એક્સ વાય ઓછા એક્સ વાય વત્તા બે એક્સ વાય ઓછા બે વાય વર્ગ વત્તા વાય વર્ગ। જો અહીં પદ છે ગોઠવીને લખાય, જ્યારે પદની સંખ્યા વધી જાય ને ત્યારે આ રીતે ગોઠવીને લખવાના છે, આ બે પદ સરવાળો થશે। અહીં તો કે બે ને એક ત્રણ એક્સ વાય માંથી એક એક્સ વાય જશે તો બે એક્સ વાય વધશે, શું બે એક્સ વાય વધશે, જો બે ને એક ત્રણ ને બે પાંચ માંથી એક જશે તો ચાર એક્સ વાય વધશે, અહીં બે વાય વર્ગ માંથી એક વાય વર્ગ જશે તો ઓછા વાય વર્ગ વધશે, શું વધશે, અહીંયા આપણે ત્રણ એક્સ વર્ગ વત્તા ચાર એક્સ વાય વત્તા વાય વર્ગ કઈ રીતે મળ્યા, તો અહીં બરાબર સમજો, આ એક એક્સ વાય અને બે એક્સ વાય એટલે ત્રણ એક્સ વાય, ત્રણ એક્સ વાય માંથી એક એક્સ વાય જશે તો બે એક્સ વાય, બે માં બે ઉમેરીશું તો ચાર એક્સ વાય, અહીં ઓછા બે વાય વર્ગ છે એટલે અહીં નિશાની છે એ ઓછા આવશે, વત્તા આવશે નહીં, મોટા પદની નિશાની છે આવશે। હવે જોઈએ છઠ્ઠો દાખલો,
एक्स वत्ता वाय एनी साथे एक्स वर्ग ओछा एक्स वाय वत्ता वाय वर्ग ले एक्स ना कंस में एक्स वर्ग ओछा एक्स वाय वत्ता वाय वर्ग वत्ता वाय ना कंस में एक्स वर्ग ओछा एक्स वाय वत्ता वाय वर्ग एले के एक्स घन ओछा एक्स वर्ग वाय वत्ता एक्स वाय वर्ग वत्ता एक्स वर्ग वाय ओछा एक्स वाय वर्ग वत्ता वाय घन पद ने गोठवीए आपणे प्रथम जो जयरे पण तमे पद गोठवो बराबर छे त्यारे एक करता वधारे चल होय तो पहला प्रथम चल छे एनी उतरती घात अने बीजा चल नी चढ़ती घात छे ए रीते गोठववाना छे अहीं ए रीते ज गोठवेला छे अमे अहीं एक्स घन अने वाय घन अहीं आ बन्ने पद उड़ी जशे आ बन्ने पद पण उड़ी जशे तो वधशे शुं एक्स घन वत्ता वाय घन छे वधशे जो मैं तमने शुरुआत में कीधेलू कि भाई द्विपदी नो त्रिपदी साथे गुणाकार करिए त्यारे दरेक वक्ते छ पद मळे जरूरी नथी पछीनो जोईए सातमो अहीं पण दशांश अपूर्णांक आपेला छे कई वांधो नहीं आपणे एनो पण फटाफट गुणाकार करी लेशुं आपणे 1.5x नो 1.5x वत्ता 4y वत्ता 3 અને ઓછા 4y નો પણ એક પદાવલી સાથે ગુણાકાર છેલ્લેનું જે રકમ છે ને એને આપણે એમ નેમ રાખીશું એને છેલ્લે બોલાવીશું આપણે અહીં 15 ગુણ્યા 15 225 એટલે કે 2.25x વર્ગ વત્તા 6xy વત્તા 4.5 ઓછા 6xy ઓછા 16y વર્ગ ઓછા 12y બાકીનું જે છેલ્લા જે છે એ તો આપણે એમ નેમ લખી નાખીએ જો અહીં આજે 12y છે એ અહીં ઉડી જશે ઓછા 4.5y x અને આ 4.5x પણ ઉડી જશે આપણે પદ છે ગોઠવીને લખી જો શરૂઆતમાં તમે આ રીતે પદ ગોઠવવાની પ્રેક્ટિસ રાખવાની પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય તેમ તેમ એ પદ ગોઠવવાની આ જે એક સ્ટેપ છે એને આપણે પાસ કરી દેવાનું એના પછીના સ્ટેપમાં જવાનું સીધું એટલે શું વધે तो के जो आ 6xy અને 6xy એ પણ ઉડી જશે 4.5 અને 4.5x ઉડી જશે અહીં ઓછા 12y અને વત્તા 12y પણ ઉડી જશે તો વધ્યું શું હવે તો કે 2.25x વર્ગ ઓછા 16y વર્ગ આટલું છે આપણે વધ્યું છે પછીનો જોઈએ આઠમો દાખલો a વત્તા b વત્તા c a વત્તા b ઓછા c a નો a વત્તા b ઓછા c સાથે ગુણાકાર વત્તા b નો a વત્તા b ઓછા c સાથે ગુણાકાર વત્તા c નો a વત્તા b ઓછા c સાથે ગુણાકાર જો અહીં ત્રણ પદ છે એટલે કે આપણે આને ત્રણ વાર ગુણાકારમાં લીધેલા છે ચાલો ગુણાકાર કરતા જઈએ a વર્ગ વત્તા ab ઓછા ac વત્તા ab વત્તા b વર્ગ ઓછા bc વત્તા ac વત્તા bc ઓછા c વર્ગ ગોઠવીએ આપણે ન ગોઠવો તો અહીંથી જ છે એના આગળના સ્ટેપમાં જ છે તમે પદ છે એને ઉડાડી શકશો અને એ ઉડાડવાની પ્રેક્ટિસ રાખવાની જ છે આપણે શરૂઆતમાં કદાચ એકાદ બે વાર ભૂલ થાય જો અહીં આ ઓછા ac વત્તા ac ઉડી જશે ઓછા bc વત્તા bc છે એ ઉડી જશે તો વધશે શું તો કે અહીં a વર્ગ વધ્યા b વર્ગ c વર્ગ ત્યારબાદ આ ab અને ab એટલે કે બે ab છે વધશે એટલે કે આપણો જવાબ શું આવશે a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ વત્તા 2 ab આપણને જવાબ તરીકે મળશે આ થયા પ્રશ્ન 3 ના 7મો અને 8મો દાખલો આ સાથે આ સ્વાધ્યાય 9.4 છે એ આપણે પૂરું કરીએ છીએ હવે પછીનું સ્વાધ્યાય છે નિત્યસમ અને તેની ઉપયોગિતા ઘણું બધું મહત્વનું સ્વાધ્યાય છે એ વિડિયો જોવાનું જરા ચૂકતા નહીં જ્યાં સુધી નવો વિડિયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો